સતલાસના તાલુકામાં હડોળ, ખોડામલી, છેલપુરા, ધરોઈ, ફતિપુરા, જવાનપુરા જેવા ગામોમાં સાબરમતી નદીના પટમાં વ્યાપક પ્રમાણમાં રેતીની ચોરી. ગ્રામ પંચાયત કચેરીના સરપંચ દ્વારા કલેક્ટર કચેરી મહેસાણા, મામલતદાર કચેરી સતલાસના અને ખાણ ખનીજ વિભાગ મહેસાણાને વારંવાર લેખિત જાણ કરવા છતાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. ખાણ ખનીજ વિભાગ મહેસાણાના અધિકારીઓ મોટા હપ્તા લેતા હોય તેવા ગામ લોકોના આક્ષેપો. સતલાસના તાલુકાના ધરોઈ, ફતેપુરા, જવાનપુરા, હડોલ, ખોડામલી, છેલપુરા જેવા ગામોમાં સાબરમતી નદી પસાર થઈ રહી છે ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા બેફામ મોટા પાયે સાદી રેતી અને પથ્થરની ચોરી થઈ રહી છે. આ બાબતે છેલ્લા એક વર્ષથી જે વિભાગની જવાબદારી આવે છે તેવા ખાણ અને ખનીજ વિભાગ મહેસાણા કલેક્ટર કચેરી, મહેસાણા મામલતદાર કચેરી સતલાસના ખાતે લેખિત અરજી અપાઈ હોવા છતાં ખાણ ખનીજ વિભાગ મહેસાણા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરાઈ નથી. આ બાબતે આજરોજ હડોલથી ચાડપ રોડ પર આવેલ પુલ નજીક જોતા પુલ પાસે મોટી માત્રામાં ખનીજ ચોરી કરાતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને આ રેતી ખનન ગેરકાયદેસર રીતે ચાલતું હોય તેવું જણાઈ રહ્યું હતું. તેમજ આ રેતી ખનનના લીધે કરોડો રૂપિયા ખર્ચી બનાવેલ પુલને પણ મોટું નુકસાન થાય તેમ જણાય છે અને મોટી રકમની રોયલ્ટી ચોરી કરવામાં આવે છે અને સરકારી તિજોરીને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું હોય તો આ માટે ખાણ ખનીજ વિભાગ મહેસાણા યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે અને આ ગેરકાયદેસર ખનનથી આજુબાજુના ખેડૂતોની સિંચાઈ વ્યવસ્થા પર બહુ ગંભીર અસર થઈ રહી છે. રિપોર્ટર કરણસિંહ રાજપૂત.